નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો જો 4 6 અને 5 ના ગુણકોને વર્તુળમાં રાખીને રમત ફરીથી રમો રમત રમવાની છે. 4 5 અને 6 ના ગુણકો આપણે લખવાના છે. તો સૌપ્રથમ આપણે ગુણકો લખીશું, ત્યારબાદ નીચેના પ્રશ્નના જવાબ તપાસીશું. ચલો સૌપ્રથમ ગુણકો લખીએ. તો જો અહીં મેં 4 ના ગુણક લખેલા છે. 4 ના ગુણક 4 એકા 4, 4 દુ 8, 4 સાલી 12, એ રીતે આગળ કે ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 આઠા 32, 4 નવા 36, 4 દાન 40, 40 ને 4 44, 44 ને 4 48, 48 ને 4 52, 52 ને 4 56, 56 ને 4 60, એ રીતે. તો જો અહીં 60 સુધી મેં ગુણક લખેલા છે. હવે 5 ના ગુણક લખીશ. તો 5 ના ગુણક 5 એકા 5, 5 દુ 10, 5 ચાલી 15, 5 ચોક 20, પાય પાય 25, 5 છંગ 30, 5 સાતા 35, 5 આઠા 40, 5 નવા 45, 5 દાન 50, 50 ને 5 55, 55 ને 5 60, બરાબર. કારણ કે 10 પછી આગળ ઘડીઓ ના આવડે તો જે સંખ્યા હોય એટલે આપણે ઉમેરતા જવું. હવે આપણે 6 ના ગુણક જોઈએ. 6 ના ગુણક જુઓ. 6 એકા 6, 6 દુ 12, 6 તાલી 18, 6 છોક 24, 6 પંચા 30, 6 છાય 36, 6 સાતા 42, 6 આઠા 48, 6 નવા 54, 6 દાન 60, બરાબર. આ આપણે સૌ પ્રથમ ગુણકો લખ્યા. તો આને આધારે આપણે આ વર્તુળ જે દર્શાયા છે ત્રણ વર્તુળમાં આપણે એ ગુણકોને લખીશું. ચલો તો આપણે સૌ પ્રથમ નીચેનો પ્રશ્ન જોઈએ, બરાબર. કે 4 6 અને 5 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? અને ઉપરનો પ્રશ્ન છે કે 4 6 અને 5 ના સામાન્ય ગુણકોને કયા રંગના ભાગમાં લખ્યા છે? તો ચલો આપણે આ પ્રશ્ન લઈએ છીએ અત્યારે કે 4 6 અને 5 ના સામાન્ય ગુણકોને કયા રંગના ભાગમાં લખ્યા છે. સામાન્ય ગુણકો એટલે ત્રણે ત્રણમાં સરખા હોય એવા લઈશું. તો આ ત્રણ સંખ્યાના આપણે ગુણકો લખ્યા 4 5 6 ના, તો ત્રણેયમાં જે સરખા હોય એ કયા ગુણક છે? તો જુઓ ત્રણેયમાં સરખા હોય તો આ 60 જે છે ત્રણેયમાં છે, જુઓ બરાબર. ત્રણે ત્રણમાં 60 છે એટલે 60 એ ત્રણેયમાં સામાન્ય ગુણક કહેવાશે. એટલે આપણે 60ને આ ત્રણ વર્તુળો જ્યાં ભેગા થાય છે ત્યાં આપણે 60ને આ વર્તુળમાં લખીશું અહીં 60, બરાબર. હવે બીજો નીચેનો પ્રશ્ન જોઈએ કે 4 6 અને 5 ના સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો 4 6 અને 5 નો સૌથી નાનો સામાન્ય ગુણક જોઈએ તો પણ એ 60 જ છે, બરાબર. કારણ કે એનાથી બીજો કોઈ સામાન્ય અવયવ નથી જે ત્રણે ત્રણમાં, સોરી સામાન્ય ગુણક નથી ત્રણે ત્રણમાં જે હોય, બરાબર. એટલે 60 એ સૌથી નાનો સામાન્ય ગુણક કહેવાશે. તો એ સંખ્યા કઈ આવશે? 60, બરાબર. કે 4 6 અને 5 નો સૌથી નાનો સામાન્ય ગુણક 60 છે. સામાન્ય એટલે સરખું હોય ત્રણેયમાં એવો ગુણક. હવે આપણે ઉપરનો પ્રશ્ન લઈએ કે 4 અને 6 ના કયા સામાન્ય ગુણકોને નારંગી ભાગમાં લખ્યા? તો 4 અને 6 ના સામાન્ય ગુણકો આપણે જોવાના છે. તો આપણે 4 અને 6 ના સામાન્ય ગુણકો જોઈશું. તો જુઓ નીચે 4 અને 6, બરાબર. આ બંનેમાં જે સરખા હોય એવા ગુણકો, સામાન્ય એટલે 4 અને 6 માં જે સરખા હોય એવા ગુણકો. તો જુઓ એક 12 જે છે, બરાબર, 4 નો ગુણક છે અને 6 નો પણ છે. પછી 24 જુઓ, 24 છે, બરાબર. 24 પછી કઈ સંખ્યા છે? 36. આગળ જુઓ 36 જે છે 4 માં છે, 6 માં પણ 36 છે. અને છેલ્લે 48 જે છે 4 નો ગુણક છે અને 6 નો ગુણક છે. એટલે આ જે સંખ્યાઓ આવી આપણે વર્તુળમાં આ ભાગમાં લખી જે 4 અને 6 ના ગુણકો છે ત્યાં આગળ, બરાબર. 12 24 36 અને 48 એ મુજબ. હવે ઉપરનો પ્રશ્ન કે 5 અને 6 ના કયા સામાન્ય ગુણકોને તમે લીલા ભાગમાં લખ્યા છે? હવે આપણે 5 અને 6 ના સામાન્ય ગુણકો લઈશું. તે બેને આ ભાગમાં લખવાના છે, બરાબર. કારણ કે જ્યાં 5 અને 6 નું વર્તુળ
એક બીજા જોડે મળે ત્યાં આપણે લખવાનું છે. તો ચલો પાંચ અને છ ના સામાન્ય ગુણકો લઈએ. તો ચલો હવે પાંચ અને છ ના સામાન્ય ગુણકો લઈએ. તો ચલો પાંચ અને છ માં કઈ સંખ્યા સરખી છે? તો ચલો પાંચ ઉપર છે પણ નીચે નથી, દસ તો નીચે છ માં નથી, પંદર તો નથી, વીસ તો નથી, પચીસ તો નીચે પચીસ પણ નથી, ત્રીસ તો નીચે ત્રીસ છે જો, અને પાંચનો ગુણક પણ ત્રીસ છે. બરાબર, એટલે પાંચ અને છ નો સામાન્ય ગુણક ત્રીસ છે. પાંચ અને છ નો સામાન્ય ગુણક ત્રીસ છે. બરાબર, એટલે આપણે પાંચ અને છ ના સામાન્ય ગુણકને આ બાજુ લખ્યા છે. હવે કોઈ પ્રશ્ન બાકી નથી, પરંતુ આપણે વર્તુળમાં જે ચાલીસ અને વીસ લખ્યા છે એ ચાર અને પાંચના સામાન્ય ગુણક છે. બરાબર, ચાર અને પાંચના સામાન્ય ગુણક છે, એ તમે જોઈ શકો છો અંદર, જે વીસ અને ચાલીસ. બરાબર, હવે આગળ જોઈએ. તો કોયડો છે આંબલીના કચુકા. તો સુનિતાએ આંબલીના કેટલા કચુકા લીધા, તેના તેણે પાંચ પાંચના સમૂહ બનાવ્યા. તો તેણે જોયું કે એક કચુકો વધે છે, તેથી તેણે છ છ ના સમૂહ અને ચાર ચાર ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો. તો દરેક વખતે એક કચુકો વધતો હતો. સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા હશે? જો સુનિતા પાસે કચુકા જે છે એને પહેલા પ્રથમ પાંચ પાંચ ના જૂથ બનાવ્યા, પછી છ છ ના બનાવ્યા અને ચાર ચાર ના જૂથ બનાવે છે. દરેક વખતે એક કચુકો વધે છે. બરાબર, તો એ સંખ્યા કઈ હશે કે ઓછામાં ઓછા એની પાસે કેટલા કચુકા હશે? તો આપણે શોધીશું કે એવી કઈ સંખ્યા જે છે કે જેને ચાર પાંચ અને છ વડે ભાગી શકાય. બરાબર, તો તમે સંખ્યાઓ વિચારતા જાઓ. તો સંખ્યા વારાફરતી તમે દરેક સંખ્યા લેશો તો કોઈક સંખ્યા પાંચ વડે ભાગી શકાય તો છ વડે ના ભાગી શકાય, અને છ વડે ભાગી શકાય તો ચાર વડે ના ભાગી શકાય. બરાબર, તો આપણે ત્રણે ત્રણ વડે ભાગાકાર થઈ શકે એવી કોઈક સંખ્યા શોધવાની છે. તો એટલે કે એનો આપણે અવયવ લઈશું. સામાન્ય જે ગુણક જે છે, સામાન્ય ગુણક એટલે ચાર પાંચ અને છ માં જે સરખું આવે છે. તો આપણે આગળ જોઈ ગયા બરાબર કે ચાર પાંચ છ માં સામાન્ય ગુણક જે છે એ સાઈઠ છે. કયો છે? સાઈઠ. સાઈઠ જે છે એ સાઈઠને ચાર વડે પણ ભાગી શકાય, પાંચ વડે પણ ભાગી શકાય અને છ વડે પણ ભાગી શકાય. જો આપણે સાઈઠ લઈએ તો પંદર ચોક સાઈઠ થાય, બાર પંચા સાઈઠ થાય અને દસ છંગ પણ સાઈઠ થાય. એટલે સાઈઠને ચાર પાંચ અને છ વડે ભાગાકાર થઈ શકે. પરંતુ અહીં શું કહ્યું છે કે દરેક વખતે એક કચુકો વધતો હતો. જૂથ તો બને, ચાર ચારના જૂથ બને પણ એક કચુકો વધે, પાંચના જૂથ બને પણ દર વખતે એક કચુકો વધે, અને એ છના જૂથ બનાવે તો પણ એક કચુકો વધે. તો એ સંખ્યા સાઈઠ હશે જેને ચાર પાંચ અને છ વડે ભાગાકાર થઈ શકે. બરાબર, સાઈઠ ભાગાકાર થઈ શકે એ સાઈઠ સંખ્યા છે, અને એક કચુકો વધે છે એટલે સાઈઠ પ્લસ એક એટલે ટોટલ કેટલા થયા? એકસઠ. તો એની પાસે ઓછામાં ઓછા એકસઠ કચુકા હશે. હવે આપણે આગળ જોઈએ. તો આંબલીના વધુ કચુકાઓ. તો અમ્મીની આંબલીના બાર કચુકાઓને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે. તો આંબલીના બાર કચુકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો. તમે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બનાવી શકો છો? જો તમારી પાસે આંબલીના પંદર કચુકા હોય તો તમે કેટલા લંબચોરસ બનાવી શકો છો? તો આપણે મિત્રો લંબચોરસ બનાવવાના છે. તો સૌપ્રથમ બાર કચુકા વડે, ત્યારબાદ પંદર કચુકા વડે લંબચોરસ બનાવીશું. તમારે આ જે નાના ચોરસ આપ્યા છે એમાં તમારે કચુકા ગોઠવવાના છે. તો પ્રથમ બાર લઈશું. તો આપણે બાર તમે નાના ચોરસમાં એક એક કચુકો મૂકશો. આ રીતે જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર. બરાબર, તો આ પ્રકાર એક લંબચોરસ બનશે. જુઓ, તમારે વ્યવસ્થિત આ મુજબ એક લંબચોરસ બનાવવાનો. આ એક લંબચોરસ બનાવ્યો છે આપણે. બરાબર, તો આ
એક બાય 12 લંબચોરસ કહેવાશે, કારણ કે આ બંને બાજુ જે છે લંબાઈ કહેવાય અને વચ્ચેની પહોળાઈ કહેવાશે, બરાબર? એટલે 1/12 કહેવાય, અથવા 12/1 પણ કહી શકાય. 1/12 લંબચોરસ એમ 1 સેન્ટીમીટર લંબાઈ કહેવાય અને 12 સેન્ટીમીટર પહોળાઈ કહેવાય, બરાબર? કારણ કે આ બાજુ આપણે લંબાઈ તરીકે આમ ઊભી લાઈન ગણીશું, લંબાઈ અને જેની પહોળાઈ આપણે, બરાબર? એટલા માટે આ લંબચોરસ એ 1/12 કહેવાશે. હવે બીજો કોઈક બનાવો હોય તો આપણે કચુકાને બે બેના જૂથમાં વહેંચીશું, કે 2, 4, 6, 8, 10 અને 12, બરાબર? એ રીતે આ પ્રકારનો પણ લંબચોરસ થશે, જુઓ, બરાબર? આ પ્રકારનો પણ લંબચોરસ થશે. તો લંબાઈ જે છે 6 છે અને પહોળાઈ છે 2 ખાનાની, એટલે 6/2 લંબચોરસ કહેવાશે. તમારે આ રીતે અલગ અલગ બનાવવાના છે, એ જ રીતે 3/4 પણ બનશે, બરાબર? તો તમારે એ 12 કચુકાને અલગ અલગ ગોઠવીને લંબચોરસ બનાવવાના છે. હવે આપણે આની અંદર 15 કચુકા એ રીતે ગોઠવીને બનાવીશું. તો 15 કચુકા જે છે તો સૌ પ્રથમ 5-5 લઈશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, બરાબર? તો આ મુજબ એક લંબચોરસ થશે, જુઓ, બરાબર? તો આ જે લંબચોરસ જે છે એ સૌ પ્રથમ લંબાઈ લખીશું 3 અને પહોળાઈ છે 5, તો 3/5 લંબચોરસ કહેવાશે. એ જ રીતે તમે એક ઊભી લાઈન પણ 15ની લઈ શકો, જેને 1/15 પણ કહી શકાય. આ રીતે તમારે અલગ અલગ લંબચોરસ બનાવવાના છે 15 કચુકાની મદદથી. હવે આપણે બીજું જોઈએ તો ખાનામાં રંગ પૂરો એવું કહ્યું છે, બરાબર, કે અહીં આપેલા ખાનામાં 20 ખાનાનો લંબચોરસ બનાવ્યો છે. જો આ 20 ખાનાનો લંબચોરસ જે છે લીલા રંગનો, બરાબર, આ લંબચોરસની પહોળાઈ 2 ખાના જેટલી છે, એટલે કે નીચે જે પહોળાઈ આપી છે, બરાબર, આ જે 2 ખાના જેટલી છે તેની લંબાઈ કેટલી છે, તો આ લંબાઈ જે છે એ કેટલા ખાના જેટલી છે, 10 ખાના જેટલી, બરાબર? તો લખવાનું તેની લંબાઈ 10 ખાના, બરાબર, 10 ખાના. અને બીજું છે કે 20 ખાનામાં બીજી રીતે બનાવેલા લંબચોરસમાં રંગ પૂરો. હવે 20 ખાનાના બીજી રીતે બનાવેલા લંબચોરસમાં, તો 20 ખાનાનો બીજી રીતે તમારે લંબચોરસ બનાવવાનો છે, બરાબર? આ 1 બનાવ્યો છે તો બીજી રીતે, તો આપણે 1 બનાવીએ. ચાલો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, આ રીતે લંબચોરસ કચુકા ગોઠવીને બનાવવાનો છે, જુઓ, બરાબર? ઓકે, તો આ જે લંબાઈ જે છે એ 4 છે અને પહોળાઈ જે છે એ 5 છે, એટલે 4/5 લંબચોરસ કહેવાશે. અને આમાં તમારે રંગ પૂરવાનો છે, બરાબર? હવે જોઈએ તમે જે લંબચોરસમાં રંગ પૂર્યો છે તેની લંબાઈ અને પહોળાઈ કેટલી છે. તો આપણે જે રંગ પૂર્યો છે એની લંબાઈ છે 4, બરાબર, જે આ બાજુની 4 ખાના જેટલી છે, એટલે 4 લખીશું. અને પહોળાઈ જે છે એ પહોળાઈ આ જે 5 છે, બરાબર? તો એ મુજબ એની લંબાઈ અને પહોળાઈ આપણે શોધી 4/5 કહેવાશે. બીજો પ્રશ્ન કે તમે 20 ખાનાના લંબચોરસમાં કેટલી રીતે રંગ પૂરી શકો છો, તે બધામાં રંગ પૂરો. રંગ પૂરેલ દરેક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ લખવાની છે. તો 20 ખાનાના બીજા કેટલાક પણ તમારે લખવાના છે, લંબચોરસ બનાવવાના છે, બરાબર, અને એની અંદર પણ અલગ અલગ રંગ પૂરવાના છે. તો ચાલો હવે બંગળીઓ જોઈએ કે સળિયામાં 18 બંગળીઓ છે. મીના તેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોઈ પણ બંગળી બાકી ન વધે એ રીતે તેને 2, 3, 6, 9 અને 18ના સમૂહમાં મૂકે છે, બરાબર? સમૂહ એટલે જૂથ. સૌ પ્રથમ એ 2-2ના જૂથમાં મૂકે છે, પછી 3-3ના જૂથમાં મૂકે છે, પછી 6-6, 9-9 અને 18ના સમૂહ.
જો તે એક એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ હશે? એક એક બંગડીનો સમૂહ બનાવે બરાબર, તો એની પાસે તો 18 બંગડી છે. એક એકનો સમૂહ બનાવે તો 18 બંગડી અલગ અલગ મૂકી શકાય, તો એની પાસે 18 સમૂહ થશે. કેટલા સમૂહ થશે? 18 સમૂહ થશે. બરાબર. હવે બીજી જોઈએ કે બંગડીઓ અને બનતા અલગ અલગ સમૂહ. બરાબર. તો અહીં જો 18 બંગડીઓના જે સમૂહ આપ્યા છે તો એક એક ગોઠવી શકાય બે બે. બરાબર. બે બે ના ગોઠવો તો 9 બનશે, 3 3 ના ગોઠવો તો 6 બને, અને 6 6 ના ગોઠવો તો 3. એ રીતે એટલે આના અલગ અલગ ભાગ કરવાના છે. દાખલા તરીકે નીચે 24 આપ્યા છે, જો તમને શીખવાડું કે 24 જે છે 24 કયા ઘડિયામાં આવે, તો 24 એકા 24. તો સૌ પ્રથમ પોતાના ઘડિયામાં આવે એ પ્રથમ લખવાનું, 24 એકા 24. પછી 12 દુ 24 થશે, પછી 6 6 24 થશે, પછી 8 તાલી 24 થશે. એના સિવાય 24 કોઈ ઘડિયામાં આવે છે? તો ના. તો આ એના સમૂહ બની શકે. જો એક તો એ અંદર એક લખેલો છે બરાબર, પછી બે બે પણ લખેલા છે, પછી આપણે નાની સંખ્યા લઈએ તો 3, તો આપણે અહીં 3 લખીશું. 3 પછી કઈ સંખ્યા આવશે? 4, તો 4 લખીશું. 4 પછી કઈ સંખ્યા આવશે? 6, તો 6 લખીશું. 6 પછી 8, તો 8 લખીશું. 8 પછી આવશે 12, તો આપણે 12 લખીશું. અને 12 પછી કઈ સંખ્યા આવશે? 24. બરાબર. તો 24. તો આ એના સમૂહ બની શકે. એ રીતે તમારે 5ના બનાવવાના છે. તો 5ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો 5 એકા 5, 5 એ 5ના ઘડિયામાં જ આવે છે. તો 1 અને 5 બે જેના સમૂહ બની શકે, 1 અને 5. બરાબર. આપણી પાસે 5 બંગડી હોય તો આપણે એક એક અલગ મૂકી શકીએ, કાં તો 5નું જૂથ બનાવી શકાય. બરાબર. જો બે બેનું બનાવવા જઈએ તો 2 અને 2 4 થાય, એક બંગડી વધે. 3નું બનાવવા જઈએ તો 3નું 1 બને અને ઉપર 2 બંગડી વધે. એટલે આપણે ફક્ત 1 અને 5ના જૂથ બનાવી શકીએ, જૂથ એટલે સમૂહ બનાવી શકીએ. એ રીતે 9, તો 9ના અહીં બનાવવાનો પ્રયત્ન કરીએ. તો જો 9 એકા 9, 3 તાળી 9. આના સિવાય કોઈ ઘડિયામાં 9 આવે છે? તો ના. તો આ એના સમૂહ બની શકે, 1, 3 અને 9. 3 બે વખત છે પરંતુ એક જ વાર આપણે લખી શકાય. બરાબર. તો 1 આવશે, 3 આવશે અને 9. જો આપણી પાસે 9 બંગડી હોય તો આપણે 1 1નો સમૂહ બનાવી શકીએ, 3 3 અલગ મૂકી શકાય. બરાબર. 3 3 6 અને 3 9, અને 9 મૂકવાનો પ્રયત્ન કરીએ તો એક સમૂહમાં 9 પણ મૂકી શકાય. એના સિવાય કોઈ જૂથ ના પડી શકે. એટલા માટે આ મુજબ તમારે દરેક સંખ્યાના જૂથ પાડવાના જે છે. હવે એક સંખ્યા જુઓ, હવે આપણી પાસે એક જ બંગડી હોય તો એના કેટલા જૂથ બની સમૂહ બની શકે? તો એક બંગડીનો એક જ બને. બરાબર. કારણ કે 1 એ ફક્ત 1ના ઘડિયામાં જ આવે, 1 એકા 1. તો આપણે આ 1 જ લખાય, 2 1 છે પરંતુ 1 જ લખીશું. તો આમાં 1 લખવાનું છે. આ રીતે તમારે ઘડિયાના આધારે બનતા અલગ અલગ સમૂહ લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીં આપેલા ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરવાનો. આ કોષ્ટકમાં આપણે ગુણાકાર લખીશું. બરાબર. સૌ પ્રથમ આ ખાનામાં આપણે 1નો ગુણાકાર કરીશું. 1નો ગુણાકાર 1 સાથે કરીશું તો 1 એકા 1, પછી 1નો 2 જોડે 1 2 2, એટલે કે આનો આની જોડે કરવાનો છે. પછી 1નો 3 સાથે કરીશું તો 1 તાળી 3, એ મુજબ કરવાનું છે. પછી 1નો 4 જોડે તો 1 ચોક 4, પછી 1નો 5 જોડે કરવાનો છે તો 1 પંચ 5. બરાબર. પછી 1નો 6 જોડે કરવાનો તો 1 6 6, પછી 1 7 7, પછી 1 8 8, પછી 1 9 9. બરાબર. 9 લખવાના. પછી 1 એ દાન 10 થશે, 10. પછી 1નો ગુણાકાર 11 સાથે કરવાનો, તો 1નો 11 સાથે ના ફાવે તો 11નો 1 સાથે કરવાનો, તો 11 એકા 11 પણ લખી શકાય. અને 1નો 12 સાથે, બરાબર, આ 1નો કોની સાથે? 12 સાથે કરવાનો, તો 12 એકા 12, એ મુજબ ઉલટું વણ કરીને લખી શકાય. તો આ ખાનામાં 12 લખેલા છે. આ રીતે તમારે દરેક સંખ્યા જે 12 આપેલા છે એ 12નો ગુણાકાર, 12 સંખ્યા સુધીનો ગુણાકાર ઉપરના દરેક
અંક સાથે કરવાનો છે. એ છેલ્લે તમે આ 12 નો ગુણાકાર આ 12 સાથે કરશો એટલે આ ખાનામાં તમારે જે 144 લખાશે, બરાબર. તો આ ખાનામાં ગુણાકાર 12 નો ગુણાકાર 12 સાથે કરશો તો 144 લખવા પડશે. એટલે આ મુજબ તમારે દરેક સંખ્યાનો ગુણાકાર કરીને લખવાનું છે, બરાબર. હવે કોષ્ટકમાંના લીલા ખાનાને જુઓ. આ બતાવે છે કે અલગ અલગ સંખ્યાનો ગુણાકાર કરી આપણે 12 મેળવી શકીએ. કોષ્ટકમાં જુઓ 12, તો 12 એક જુઓ તો 6 2 12 બની શકે, બરાબર. આ 12 છે એ 6 2 12 બની શકે. પછી 4 4 12 બની શકે. પછી 3 4 12 બની શકે. પછી 2 6 12 બની શકે. એ રીતે આપણે 12ના અલગ અલગ સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ લીલા ખાનામાં દર્શાવે છે આપણને, બરાબર. હવે એવું કહે છે કે 12 એ 4 × 3 એટલે 4 4 12, તેથી 12 એ 4 અને 3 બંનેનો ગુણક છે. આ 12 જે છે એ 12 4નો પણ ગુણક કહેવાય અને 3નો પણ ગુણક કહેવાય. એટલે કે 4ના ગળિયામાં પણ 12 આવે અને 3ના ગળિયામાં પણ 12 આવે. ગુણક એટલે અવયવી. હવે 12 એ 6 અને 2નો તેમજ 12 અને 1નો પણ ગુણક છે, બરાબર. 12 એ 6નો ગુણક છે એટલે 6ના ઘડિયામાં પણ 12 આવે અને 2ના ઘડિયામાં પણ 12 આવે. 6 2 12 ને 2 6 12. એ રીતે 12 એ 12ના ઘડિયામાં પણ આવે, 12 એકા 12, અને 1ના ઘડિયામાં આવે 1 12 12. એ રીતે દરેકના અવયવી આપણે પાડીએ. 6નો ઘડિયો બોલ તો 12 આવે, 2ના ઘડિયામાં પણ 12 આવે, 12ના ઘડિયામાં પણ 12 આવે અને 1ના ઘડિયામાં પણ 12 આવે. 1 તો દરેકમાં આવે. એ રીતે 12 એ 6 2 તેમજ 12 અને 1નો ગુણક છે. આપણે કહીશું કે 1 2 3 4 6 12 એ 12ના અવયવ છે, બરાબર. એટલે આ બધા 12ના અવયવ કહેવાય. 3 4, બરાબર. પછી આપણે જે રીતે પાડે કે 6 2 1 12, એ બધા 12ના અવયવ કહેવાય. તો 10ના અવયવ કયા છે? હવે તમને અવયવ શીખવાડું. બાજુમાં એક લંબચોરસમાં આપેલું છે 10ના અવયવ. જો 10ના અવયવ એટલે 10 કયા ઘડિયામાં આવે તો 5 2 10. બીજા કયા ઘડિયામાં આવે તો એ પોતાના ઘડિયામાં આવે પ્રથમ લખવાનું. તો 10 એકા 10, તો આપણે 10 એકા 10 લખીશું. એના સિવાય કોઈ ઘડિયામાં 10 આવે છે વિચારો તો ના. તો આ 10ના અવયવ છે. તો અવયવની અંદર પ્રથમ નાનો અવયવ લખીશું તો 1, પછી એથી મોટો તો 2 આવશે, 2 પછી 5 અને 10. આ એના અવયવ છે, બરાબર. તમે પુસ્તક પરથી કરી શકો જે આપણે કરી. તો 36ના અવયવ કયા છે? તો આપણે 36 કયા ઘડિયામાં આવે એ જોઈશું. ચલો તો 36 એક 36ના ઘડિયામાં આવે, બરાબર. 36 એકા 36 એ આપણે લખીએ. ચલો 36 એકા 36, બરાબર. બીજા કયા ગળિયામાં આવે કે 6 6 36 થાય. બીજા કયા ગળિયામાં 9 4 36. તો જુઓ કે જ્યારે આ રીતે અવયવ પાડીએ તો 9 4 36 આપણે લખ્યું તો પછી 4 9 36 લખવાની જરૂર નથી. ગમે તે 1 જ લખી શકાય, બરાબર. હવે એના સિવાય કોઈ ઘડિયામાં 36 આવે છે તમે જાતે વિચારી શકો છો, બરાબર. તો હવે આગળ જોઈએ તો 18 2 36 પણ થાય. જુઓ 18 2 36 થાય. પછી 12ના ઘડિયામાં 36 આવે તો 12 એકા 12, 12 2 24, 12 4 36. 12ના ઘડિયામાં પણ આવે છે 12 4 36 થાય, બરાબર. હવે કોઈ ઘડિયામાં 12 આવે છે એ તમે જાતે વિચારો. ના, હવે મારા ખ્યાલથી આવતું નથી. તો આપણે આના અવયવ લખીશું. તો અવયવની અંદર સૌ પ્રથમ નાનું લઈશું. તો જો 1, તો અહીં 1 લખીશું. 1 પછી 2 છે કે હા 2 છે તો આ 2 લખીશું. પછી 3 છે, હા તો આ 3 છે તો 3 લખીશું. પછી 4 છે તો હા 4 પણ છે તો 4 લખીશું. પછી 4 પછી 5 છે તો ના, 6 છે તો હા 6 2 વખત છે પણ 1 જ વખત લખાય, યાદ રાખજો. 6 લખીશું.
છ પછી સાત, તો કે ના, આઠ છે, ના, નવ, નવ છે, તો નવ લખીશું આપણે. નવ પછી દસ, અગિયાર, બાર, બાર છે બરાબર, તો હા બાર લખીશું. બાર પછી સીધા અઢાર છે બરાબર, તો આપણે અઢાર લખીશું. અને અઢાર પછી છેલ્લે આ છત્રીસ બરાબર, સંખ્યા પોતે છત્રીસ પણ સંખ્યા પોતે છેલ્લે લખવાનું, એ સૌથી મોટો અવયવ કહેવાય બરાબર. તો આ છત્રીસના અવયવ થયા. તમારે અવયવ આ રીતે પાડવાના છે. અને ગુણક એટલે જે ઘડિયામાં આવતા હોય એ, દાખલા તરીકે આપણે દસના ગુણક કહીએ તો દસ એકા દસ, દસ ટુ વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાહીઠ, સિત્તેર, એ એ ગુણક કહેવાય ને, એ ખાસ યાદ રાખજો. ગુણક એટલે અવયવી, અને અવયવી એ અસંખ્ય હોય બરાબર. આપણે અહીં દસના અવયવ લખ્યા છે જુઓ, અને આપણે ગુણક લખીએ તો ગુણક કયા કયા કહેવાય, તો દસનો ઘડિયો બોલતા જે સંખ્યા આવે છે એ, એટલે દસ એકા દસ, દસ દુ વીસ, દસ તાળી ત્રીસ, દસ ચોક ચાળીસ, દસ પંચા પચાસ, એ રીતે આગળ એ ચાલ્યા કરે બરાબર. અવયવી અસંખ્ય કહેવાય. એટલા માટે આજે આપણે અવયવી જે શીખી ગયા એ જે છે, અને આ મુજબ દસના અવયવ લખ્યા. એટલે આ પાઠમાં બે અગત્યની વસ્તુ શીખવાની છે. જે આપણે અવયવી કહીએ છીએ એટલે કે ગુણક છે, અને આ દસના અવયવ જે છે એ આપણે ઘડિયાની મદદથી લખ્યા, એટલે કે જે ઘડિયામાં સંખ્યા આવતી હોય એની મદદથી. એટલે આ પાઠમાં બે વસ્તુ તમારે ખાસ શીખવાની, કે ગુણક અને અવયવ. ગુણક એટલે અવયવી કહેવાય, અને એ ઘડિયાની મદદથી લખાય, કે ઘડિયો બોલતા એ સંખ્યાનો ઘડિયો બોલતા જે જવાબ આવે એ બધા ગુણક કહેવાય. અને અવયવ એટલે એ જે ઘડિયામાં આવતું હોય એને આપણે લખીએ એના અવયવ કહેવાય. ખાસ યાદ રાખજો બરાબર. તો આ પાઠમાં